આજે આપણે ધોરણ 2 વિષય ઇંગ્લિશ એમાં આપણે ચોથો યુનિટ મે તમને ગયા વિડિયોમાં સમજાવ્યો હતો તો હવે આજે આપણે એમાં એકવચન અને બહુવચન બરાબર એ તમને થોડું મે સમજ આપી દીધી કે તમે સમજી ગયા છો તો આપણે હવે એના ઉદાહરણો થોડા વધારે જોઈએ એકવચન એટલે કે કોઈ પણ એક જ વસ્તુ માટે આપણે વાપરીએ છીએ ને બહુવચન એટલે એક કરતાં વધારે વસ્તુ બરાબર મેં પણ કીધું હતું કે એક કરતાં વધારે વસ્તુ હોય તો એ સ્પેલિંગની પાછળ શું લગાડવામાં આવે છે એસ લગાડવામાં આવે છે બરાબર આગળના વિડીયોમાં મેં તમને એની સમજ પણ આપી હતી અને તમને નોટમાં લખવા પણ કીધું હતું તો ચાલો બાળકો હવે જો આપણે આગળ જોઈએ હવે હું આગળ એક વચનમાં લખું છું ટોય બરાબર શું લખું છું ટી ઓ વાય ટોય ટોય એટલે કે રમકડું બરાબર આ એક છે એક વચનમાં છે એક જ રમકડું છે તો બહુવચનમાં ટોયનું શું થશે ટોય્સ શું થશે ટોય્સ પાછળ શું લાગી જશે એસ લાગી જશે એટલું યાદ રાખવાનું કે એક વચનનું બહુવચન કરવું હોય તો કોઈ પણ સ્પેલિંગ આપેલું હોય એની પાછળ શું લગાવી દેવાનો એસ લગાવી દેવાનો બરાબર ત્યારબાદ હું લખું છું એપલ એપલ એટલે સફરજન અહીં ઘણી એક જ છે બરાબર સફરજન એક જ આપેલું છે કે એપલ તો અહીં ઘણી આપણે જયારે બહુ બધા સફરજનનું લખવું હોય તો શું લખીશું એપલ્સ શું લખીશું એપલ્સ પાછળ શું લગાવીશું એસ ત્યારબાદ છે વિન્ડો શું છે વિન્ડો વિન્ડો એટલે કે બારી વિન્ડો એટલે બારી અહીં ઘણી એક જ બારીની વાત કરવામાં આવી છે હવે એક કરતાં વધારે બારીઓ આપણા ઘરમાં હોય તો આપણે શું કહીએ બારીઓ શું બોલીએ છીએ બારીઓ તો આપણે એનો સ્પેલિંગ શું લખીશું ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ એસ બરાબર વિન્ડોઝ શું લખીશું વિન્ડોઝ ત્યારબાદ હું લખું છું ચેર શું લખું છું ચેર ચેર એટલે કે ખુરશી બરાબર એક ખુરશી અહીં ઘણી ચેર એટલે કે એક જ ખુરશીની વાત કરવામાં આવે છે તો એક કરતા વધારે ખુરશીઓ હોય તો આપણે શું લખીશું ચેર્સ શું લખીશું ચેર્સ બરાબર પાછળ શું લગાવી દઈશું એસ ત્યારબાદ છે બુક બુક એટલે ચોપડી બુક એટલે ચોપડી અહીં ઘણી એક જ ચોપડીની વાત કરવામાં આવી છે હવે એક કરતાં વધારે ચોપડીઓ હોય તો આપણે શું લખીશું બુક્સ શું લખીશું બુક્સ બરાબર પાછળ શું લગાવીશું એસ પછી છે એન્ટ બરાબર એટલે કે કીડી બરાબર એન્ટ એટલે કે કીડી અહીં ઘણી એક જ કીડીની વાત કરવામાં આવી છે અને એક કરતાં વધારે કીડી હોય તો આપણે શું બોલીએ છીએ કીડીઓ શું બોલીએ છીએ કીડીઓ તો અહીં આપણે શું લખીશું એન્ટ્સ બરાબર પાછળ એસ લગાવીશું ત્યારબાદ છે ઈગલ ઈ એ જી એલ ઈ ઈગલ એટલે કે સમડી આપણે બાજ કે સમડી ગઈ છે બરાબર ઈગલ અહીં ઘણી એક જ વાત કરવામાં આવી છે પક્ષીની હવે એની સામે ઈગલ્સ એટલે કે એક કરતાં વધારે બરાબર એક કરતાં વધારે તો પાછળ શું લખીશું એસ ત્યારબાદ આપણે જોઈએ અમ્બ્રેલા બરાબર અહીં એક વચનમાં છે અમ્બ્રેલા એટલે કે છત્રી બરાબર અહીં ઘણી એક જ છત્રીની વાત કરવામાં આવી છે હવે છત્રીઓ જ્યારે આપણે બોલીએ છીએ છત્રીઓ એટલે કે એક કરતાં વધારે તો આપણે કેવી રીતે લખીશું અમ્બ્રેલાસ બરાબર ત્યારબાદ આપણે આગળ જોઈએ કેમલ કેમલ એટલે કે ઊંટ કેમલ એટલે ઊંટ બરાબર અહીં ઘણી એક જ ઊંટનું મેં લખ્યું છે બરાબર હવે એક કરતાં વધારે ઊંટો તો આપણે શું બોલીએ છીએ ઊંટો શું બોલીએ છીએ ઊંટો તો કેવી રીતે લખાશે કેમલ્સ બરાબર ત્યારબાદ છે આયર એટલે કે ઇસ્ત્રી બરાબર આયર એટલે ઇસ્ત્રી અહીં ઘણી એક જ ઇસ્ત્રીની વાત કરવામાં આવી છે હવે એક કરતાં વધારે હોય તો આપણે શું લખીશું આયન્સ બરાબર શું લખીશું આયન્સ ત્યારબાદ છે પેરો બરાબર શું છે પેરો પેરો એટલે કે પોપટ બરાબર અહીં ઘણી એક જ પોપટની વાત કરવામાં આવી છે અને એક કરતાં વધારે પોપટ હોય તો શું લખાય છે પેરોટ્સ શું લખાય છે પેરોટ્સ બરાબર તો અહીં ઘણી તમને ખબર પડી ગઈ આપણે એક વચન અને બહુવચનમાં શું કરવાનું છે એક વચનમાં એક જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે જ્યારે બહુવચનમાં એક કરતાં વધારે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે તો જો જે સ્પેલિંગ એક વચનમાં આપેલો હોય એને બહુવચનમાં કરવા માટે શું લગાવી દે
बराबर।